જામનગરમાં શહેરના આઝાદીના સમયથી ચાલતી કાપડ મિલ દિગ્જામ કાર્યરત છે. તેનું કાપડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તેના લીધે જામનગરની એક આગવી ઓળખ પણ મળેલ છે. ત્યારે શહેરમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય આરસી ફળદુ, કેબિનેટ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી, સાંસદ સભ્ય પૂનમબેન માડમ, ભાજપ શહેર પ્રમુખને દિગ્જામ મિલ બંધ ન થાય અને રોજગારી ચાલુ રહે તેના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. દિગ્જામ મિલમાં આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે અને મિલમાં કામ કરતા આશરે 500થી વધારે કામદારોના પગાર છેલ્લા 2 વર્ષથી નિયમિત રીતે થતા નથી અને મિલની આવી આર્થિક મુશ્કેલીના કારણે છેલ્લા 1.5 વર્ષથી ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણ બંધ કરી છે, જેના કારણે 530 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજ્યના અન્ન અને પુરવઠા વડાપ્રધાન હકુભા જાડેજાએ કર્મચારીઓ અને કંપની મેનેજમેન્ટ વચ્ચે મધ્યસ્થી કરી મામલાનો ઉકેલ લાવવાની કોશિશ કરી છે. ઉલ્લેખનીય છે કે 4 મહિનાથી 530 કર્મચારીઓના પગાર બંધ થયા છે. મહત્વનું છે કે દિગ્જામ કંપની ફરચામાં ગઈ છે, જેના કારણે મજૂરોને પગાર આપવામાં આવતો નથી, તો તમામ 530 જેટલા કામદારોનું પીએફ અને ઈએસઆઈ પણ બંધ કરવામાં આવ્યું. મારું નામ રાજેન્દ્રજી ટપુભા સોઢા. હું મિલ કામદાર મંડળ દિગ્જામ યુનિટ જે મજૂર માજન સંઘ આરે જોડાયેલું છે તેનું આ દિગ્જામ યુનિટનો પ્રમુખ છું. બરાબર, અત્યારે અમારો પ્રશ્ન એ હતો કે અમને છેલ્લા કેટલા ટાઈમથી 6 મહિનાનું એક એલાઉન્સ રોકાય છે, 3 મહિનાનો પગાર રોકાય છે. બરાબર છે, કંપની એમકી છે, એનસીટીમાં ગઈ છે, પણ પરિસ્થિતિ એવી છે ઘરમાં કોઈના ખાવા દાણા નથી. અત્યારે પરિસ્થિતિ 25,000-30,000 રૂપિયા માણસોએ કરજો કરી લીધો છે અને એ વ્યાજે પૈસા લીધા છે અને વ્યાજે પૈસા તમને મીડિયાવાળાને ખબર જશે, વ્યાજે પૈસા ઉઘરાણી પખાણી ઉઘરાણી કરે. અત્યારે પ્રશ્ન એ આવ્યો છે, આ ચૂકવી નહીં શકે તો કોઈપણ કામદાર આત્મહત્યાનું પગલું ભરશે એનો જવાબદાર આ વ્યક્તિ છે અને મેનેજમેન્ટ અને જે સરકારી અધિકારી રહેશે એને લેખિતમાં આપણે આપી દીધું છે અને મુખી એને જાણ કરી છે. અત્યારે એને એમ કીધું છે કે 15 તારીખે આગામી 15 તારીખે એક બેઠક રાખેલી છે. એટલે અમને એવું લાગે છે કે એ પોઝિટિવ છે, તો અમે પોઝિટિવ હાલના તકે અમે કહી છીએ કે અમે મિલ કામદાર, અમે હારી છીએ રોજ 7 વાગે કામ કરવા માટે, પણ કંપની કામ ના આપે તો અમે કરીશું. હવે એમ કહી છીએ કેટલા કર્મચારીનો પગાર રોકાણો છે અને અત્યારે ટોટલી 520 કામદાર છે, એનો પગાર 3 મહિનાથી રોકાયેલો છે, 6 મહિનાનો એડવાન્સ રોકાયેલો છે અને નેક્સ્ટના સ્ટાફવાળા જી બિચારા અંબિલિયન કે કાંઈ ના ગણાય એવા પગાર 15,000-12,000 એ પગાર એને 19 મહિના જ નથી આપ્યો. સમસ્યા નહીં ઉકેલાય તમે શું કરશો? સમસ્યા નહીં ઉકેલાય તો અમે તો એમ કહીએ છીએ કે ગાંધીજી જેમ આ ગમે લાલ બંગલા આગળ છે અને ઉપવાસ ઉતરી આવશે અને છેવટ બાકી એવું લાગશે ને જો અગ્નિને આત્મહત્યા કરવા માટે અમે તૈયાર છીએ. આજે જામનગરની પ્રસિદ્ધ જે દિગ્જામ મિલ છે જે થોડા વર્ષથી મુશ્કેલીમાં ચાલી રહી છે અને 17-18 માસથી એમનું ઉત્પાદન બંધ થયું છે, કામદારોને છેલ્લા 4-5 મહિનાથી આ પગાર નથી મળ્યો, સ્ટાફને 19-20 મહિનાનો પગાર નથી મળ્યો અને એમના લેણદારોએ NCLTમાં ફરિયાદ દાખલ કરી છે, NCLTએ લિક્વિડેટરની નિમણૂક કરી છે. આવા સંજોગોમાં કામદારોની મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહને સતત ફરિયાદો મળી રહી હતી ને એની લાગણી હતી કે એને સાંભળે એટલે માનનીય મંત્રીશ્રી અને કલેક્ટર સાહેબ અહીંયા દિગ્જામ મિલે દિગ્જામના મેનેજમેન્ટ સાથે અને ગવર્મેન્ટ અધિકારીઓ સાથે અને કામદાર અગ્રણીઓ સાથે એક કોમન મિટિંગ રાખી અને પ્રશ્નોની સમજણ લેવાનો પ્રયત્ન કર્યો અને કામદારોને એક આશ્વાસન એવું આપ્યું છે કે ભાઈ અમે પહેલો પ્રયત્ન મિલ શરૂ થાય એ કરીએ અને તમારા જળ પગારના પૈસા કેવી રીતે મળે એના માટેની અમે પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓ જરા બધાની સાથે ચર્ચા કરીને કરીએ અને આગામી થોડા દિવસોમાં ફરીથી આના માટેની એક મિટિંગ થશે એવી વાત થઈ. આગામી આયોજન શું રહેશે? આગામી મેં કહ્યું એમ કે આગામી 8-15 દિવસમાં આના માટેનો અભ્યાસ કરીને કલેક્ટરશ્રી મિટિંગ બોલાવશે અને એમાં મિલ શરૂ થઈ શકે એવી વાત પણ વિચારવામાં આવશે અને કામદારોને એના જે લેણા છે પગારના અને બાકીના એ કેમ ઝડપથી ચૂકવાય એના માટેની વ્યવસ્થા શું થઈ શકે એ જોશે.